गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 11 साइंस मैथ्स चैप्टर नंबर 10। ओके, आगळना वीडियो नी अंदर बेटा आपणे एक्सरसाइज 10.2 स्टार्ट करी थी। ओके, अने एज कंटीन्यू चाले छे। एमांथी आपणे जूना सूत्रों ने रिवाइज करवाना छे। अत्यारे आजे कोई नवा नथी। एक्जाम्पल नंबर 9 सुधी कम्प्लीट कर्युं हतुं, आजे एक्जाम्पल नंबर 10 थी कंटीन्यू करीए। तो नंबर 10 ध्यान राखजो, दरेके दरेक दाखलानी अंदर नंबर 8 सुधी बेटा सेम टाइटल हतुं, रेखानुं समीकरण शोधो। 9 થી લઈ અને 20 એક્ઝામ્પલ છે એની અંદર પણ ટાઇટલ ઓલમોસ્ટ સેમ છે, રેખાનું સમીકરણ જ શોધવાનું છે, પણ પેટર્ન દરેક દાખલાએ બદલાશે। એટલે આપણે થોડું બી એલર્ટ, બી એક્ટિવ થઈ અને ડિસાઈડ કરવાનું છે કે કઈ મેથડ લગાવવાથી, કયું શોર્ટકટ યુઝ કરવાથી આપણને ઇઝીલી રેખાનું સમીકરણ મળે। તો નંબર 10, આપણને બે બિંદુમાંથી પસાર થતી, પહેલા રકમ વાંચીએ આખી આખી, બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ અને આ બિંદુમાંથી પસાર થતી -3.5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ। એટલે આપેલ રેખા બે બિંદુવાળી તો છે જ। ઓકે, શું છે? આવી જ રીતે એમાં એક બિંદુ છે 2.5 અને બીજું બિંદુ છે -3.6। ઓકે, અને પછી એમાંથી જે પસાર થતી રેખા બે બિંદુમાંથી રેખાને લંબ રેખા ઉપર, પાછું એક બિંદુ તો આપેલું જ છે નંબર 10માં -3.5, આને એ આપી દો નામ, આને બી આપો, આપણું નવું બિંદુ છે અને પી કહી દો -3.5, આને રેખા એલ કહી દો અને આને રેખા એમ કહી દો। કમ્પ્લીટ આટલું આપેલું છે। હવે રેખા એમનું સમીકરણ શોધવાનું છે, બે બિંદુમાંથી જે પસાર થાય છે એ રેખાને લંબ અને -3.5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ। હવે રેખાનું સમીકરણ શોધવા માટે એક બિંદુ જોઈએ અને ઢાળ જોઈએ। એક બિંદુ તો છે, ઢાળ નથી, કાં તો બે બિંદુ જોઈએ તો એક બિંદુ છે, બીજું નથી, કંઈક ના કંઈક ઘટે જ છે। ઓકે, તો બે ઓપ્શન, એક તો કદાચ આ જો છેદ બિંદુ મધ્ય બિંદુ હોત તો બીજું બિંદુ મળી જાત, પણ મધ્ય બિંદુ છે એવું કીધું નથી એટલે આપણે લેવાય નહીં। ચલો, પહેલી તકલીફ આ। બીજી આપણી જોડે વાત કરીએ તો બીજું આપણી જોડે એવું કહી શકાય આપણી જોડે કે લંબ રેખા છે। કેવી રેખા છે આપણી જોડે? લંબ રેખા છે, એટલે એના ઢાળ વિશે થોડુંક કન્ક્લુઝન કાઢી શકાય કે ભાઈ બે રેખાઓ એકબીજાને લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય। બે રેખાઓ એકબીજાને કેવી હોય? લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર શું થાય? -1। પણ રેખાના બંનેના ઢાળ તો કરો। ઓકે, તો પહેલા રેખા એલનો ઢાળ એટલે એને M1 કહી દઈએ, બરાબર? તો આ X1Y1 છે, આ X2Y2 છે, તો Y2 - Y1 એટલે 6 - 5 અને -3 - 2 એટલે ઉપર 1/-5। આ રેખા એલનો ઢાળ M1 નહીં થઈ ગયો M1 આપણી જોડે। M1 પછી આગળની વાત કરીએ આપણી જોડે, હવે બીજી રેખા એમનો ઢાળ તો આવડતો નથી, પણ બે રેખા, રેખા L લંબ છે M ને, એટલે કન્ડિશન આવી છે કે રેખા L નો ઢાળ M1, રેખા M નો ઢાળ ધારી લઈએ M2, બંનેનો ગુણાકાર -1 થાય। મૂકો કિંમત, તો -1/5 M2 બરાબર -1, -1 કેન્સલ, તો M2 બરાબર 5। ઓકે, તો આ M2 બરાબર 5 કોણ આવ્યું? તો રેખા M નો ઢાળ, એને હું કહી દઉં M2 બરાબર 5। આ તો મેં થોડી ગણતરી દર્શાવી, બાકી ડાયરેક્ટ પણ ચાલે। કેવી રીતે? કે ભાઈ બે રેખાઓ એકબીજાને લંબ હોય ને તો એક રેખાને ઢાળ મળે તો બીજી રેખા, એટલે આપેલ વસ્તુને વ્યસ્ત, 1/5 છે તો 5, ઉપર માઇનસ હોય તો નીચે પ્લસ ને ઉપર પ્લસ હોય તો નીચે માઇનસ, ડાયરેક્ટ પણ કરી શકાય। ફરી વાર આ ગણતરી કરવાની જરૂર નથી। રેખાનો બેટા ઢાળ મળી ગયો, બિંદુ પી તો તમને આપેલું જ હતું -3.5, બંને રેડી છે, તો રેખાનું સમીકરણ, કોનું સમીકરણ? રેખાનું સમીકરણ y-y1 (M)માં x-x1। મૂકો કિંમત, તો y-y1 એટલે 5, m એટલે કેટલા છે આપણી જોડે ઢાળ? m આપણી જોડે હમણાં જ શોધ્યો 5, બ્રેકેટમાં x-(-+3), તો y-5 5x 5 = 15।
आगळनी वात करी बधुं एक बाजू लावो चलो तो पांच एक्स त्यां त्यां वाय सामे जाए तो माइनस वाय माइनस पांच सामे जाए तो पंदर ने पांच वीस बराबर जीरो ओके आ समीकरण अचळ ने सामे राखो तो पण चाले अहींया लखो तो पण चाले पाछळ जनरली आवी रीते जवाब छे एटले आपणे आ रीते दर्शाय बोलो समझाई गयू तो शू बेटा नवं हतुं बे रेखाओ लंब हती तो आपणे ए रीते शॉर्टकट मेथडथी ढाळ शोध्यो बिंदु तो हतुं ज ओके आवी रीतनुं आपणे कैलक्युलेशन दर्शावेलुं छे नंबर 11 एमां पण पेटर्न आ ज छे पण थोड़ो कंईक चेन्जिस दर्शावेलो छे बदलाशे दरेक वखते कंईक ना कंईक બે બિંદુને જોડતા રેખાખંડને લંબ એટલે બે બિંદુને જોડતો રેખાખંડ હમણાં બનાવ્યો તો એવું જ એક બિંદુ એ લઈ લો 10 બીજું બિંદુ બી લઈ લો 23 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ આ જોડતા રેખાખંડને લંબ ओके आने एल कही दिए आने एम कही दीद आ वक्त तो एम पर कोई बिंदु ही नहीं आप खाली एवं कीधु कि एम है आनु 1/n गुणोत्तर में ओके एट्ले गुणोत्तर के 1/n एट एम बराबर 1 अने एन बराबर एम पण गुणोत्तर पर बिंदु मे क्लियर अपनी जोड़े सूत्र सीखेला छे अपनी जोड़े आ तमारू x1y1 આ તમારું x2y2 તો ગુણોત્તર ઉપરથી બિંદુ શોધવાનું સૂત્ર શું તો mx2 + nx1 / m + n એ જ રીતે my2 + ny1 / m + n મૂકો બધાની કિંમત m પોતે 1 છે એટલે m 1 અને x2 2 છે એટલે 2 એકા 2 एन तो पोते एन है x1 1 है एट 2 + n नीचे बने सरवाड़ो एट 1 + n के n + 1 आप n + 1 ज लखो ने चलो n + 1 एवं रीते आना छेद में नीचे n + 1 ज आवशे my2 तो m एट्ले 1 है y2 पोते शू है 3 एट्ले 3 आवशे ny1 0 है एन ने 0 जोड़े गुणाकार 0 थी जाए तो आ तमने बिंदु मिली गयु કોનું બિંદુ વિભાજન કરતું બિંદુ એનો મતલબ આ વિભાજન કરતું બિંદુ પી તો બિંદુ પી રેખા એલ ઉપર ભલે હોય પણ રેખા એમ પર પણ ખરું રેખા એમ પર તો આપણે આમાંય જુઓ ને બિંદુ જ હતું ને થોડું દૂર હતું અહીંયા બિંદુ છે બંને ઉપર છે એટલે આપણે તો રેખા પી ઉપરનું બિંદુ મળી ગયું આય લંબ છે ને આય લંબ છે બંને લંબ છે એટલે આપણે પહેલાં રેખા એલનો ઢાળ હવે બંને દાખલા સેમ થઈ ગયા ખાલી બિંદુનું હતું તો શોધી લાય આપણે રેખા એલનો ઢાળ y2 - y1 3 - 0 3 x2 2 - 1 એટલે 1 તો જવાબ આવે 3 સેમ તો એને વ્યસ્ત રેખા એમનો ઢાળ તો 1નું વ્યસ્ત કરો 1/3 + નું શું આવશે માઇનસ ક્લિયર ચલો તો થઈ ગયું રેખા એમનો ઢાળ મળી ગયો રેખા એલનો ઢાળ આપણને આપેલો હતો મળી જાય એવો હતો ઢાળ રેડી છે બિંદુ રેડી છે તો રેખાનું સમીકરણ સૂત્ર એ જ જૂનું ને જાણીતું y - y1 (x - x1) મૂકો કિંમત y - y1 એટલે બિંદુ 3/(n+1) એમ એટલે કોણ -1/3 x - x1 તો 2 + n/(n+1) क्लियर चलो बधी किंमतों रेडी मूकी दीधी है बेटा लसा अहीं साम सामे उड़ी ज जशे छतां पण एक पद आपणे दर्शाईए कि भाई अहीं हूँ लसा n+1 लऊं छूं तो आखा वाय जोड़े n+1 गुणाय -3 छे -1/3 रहेवा दो अहीं पण लसा n+1 लऊं छूं तो एक्स जोड़े n+1 गुणाय अने माइनस अने ब्रेकेट में ज राखो 2 + n ब्रेकेट क्लोज हवे n+1 गया શું વધ્યું તો y ની જોડે n+1 માઇનસ હા એક બીજું કામ કરવાનું હતું આ છેદના 3 સામે ગુણી દો એટલે 3y ની જોડે n+1 3 × 9 એટલે -9 અહીંયા -1 ને અંદર ગુણો એટલે એક્સ આગળ માઇનસ થઈ જાય તો -xn+1 અને -± + 2 + n क्लियर
चलो सादरूप आपो एक्स वाले आखू अहीं लाओ तो एक्स एन प्लस वन आ वाय वालू छे मां पहला अचल लखो थ्री एन प्लस वन अने पछी वाय अने बधुं अचल सामे जवा दो सामे ऑलरेडी टू प्लस एन हतुं तो एन नौ वत्ता बे एटले अग्यार थई जाय आखो आपणो जवाब बोलो समझाय छे एन प्लस इलेवन कम्प्लीट एकदम सरल પણ ધ્યાન રાખવાનું કે શું આપ્યું છે અને શું શોધવાથી આપણને કંઈક નવી વસ્તુ મળે કમ્પ્લીટ એક્ઝામ્પલ નંબર 12 અને 13 થોડાક સેમ જેવા છે પણ 9-10 કરતાં ઘણા અલગ નંબર 12 પહેલી વખત મેથડ આવશે 2-3 બિંદુમાંથી પસાર થતી એટલે કોઈ એક બિંદુ પી નામ આપીને 2-3 લખી લો 2-3 બિંદુમાંથી પસાર થતી બિંદુ આપેલું છે અને યામાક્ષો ઉપર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ સમાન અંતઃખંડ ઓકે તો એક્સ ઉપર કાપતો અંતઃખંડ એટલે આપણી જોડે એ કહેતા હતા સ્ટાન્ડર્ડ સમીકરણમાં અને વાય એક્સ ઉપર કપાતો અંતઃખંડ એને બી કહીએ છીએ તો અંતઃખંડવાળું સમીકરણ આવું થાય એક્સ બાય એ સ્ટાન્ડર્ડ પ્રમાણિત સ્વરૂપ વાય બાય બી ઇઝ ઇક્વલ ટુ વન સમાન અંતઃખંડ કાપતી ઓકે એટલે અહીંયા કીધેલું જ છે સમાન અંતઃખંડ ઓકે એનો મતલબ કે એ અને બી બંને સરખા તો મૂકી દો એક્સના છેદમાં તો એ હતો જ વાયના છેદમાં બી એ ઇઝ ઇક્વલ ટુ વન મૂકી દીધા બંનેમાં એ હવે આપણે બિંદુ 2-3 રેખા ઉપરનું જ બિંદુ છે કારણ કે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો 2-3માં એટલે એક્સ બરાબર 2 કહેવાય નીચે એ ચલો વાય બરાબર આપણી જોડે સોરી 3 આવશે નીચે એ બરાબર 1 બંનેમાં એ સરખા છે એ લસા લઈ લો 3 વત્તા 2 5 બરાબર 1 એનો મતલબ એ બરાબર કેટલા આવ્યા 5 હવે એ અને બી સરખા છે એટલે બી બરાબર પણ કેટલા આવે 5 ક્લિયર તો મળી ગયા બે અંતઃખંડ કારણ કે આપણને હિન્ટ એની માટે જ આપી હતી બિંદુનો ઉપયોગ કરો સમાન અંતઃખંડનો ઉપયોગ કરો અને મારી મચડીને એ બી લાવો લઈ આવ્યા એ બી તો રેખાનું સમીકરણ એક્સના છેદમાં એ વાયના છેદમાં બી બરાબર 1 તો એક્સના છેદમાં 5 વાયના છેદમાં 5 બરાબર 1 5 લસા લઈ અને સામે જાય તો એક્સ પ્લસ વાય બરાબર 5 આ તમારો ફાઇનલ જવાબ બોલો સમજાઈ ગયું ઓકે આ એકદમ ક્લિયર આપણો એક્ઝામ્પલ નંબર 12 પૂરો હિન્ટમાં એવું હતું બે સમાન અંતઃખંડ હતા આપણી જોડે ઓકે અને રેખાનું સમીકરણ શોધવાનું હતું નંબર 3 ઘણો બધો એને અનુરૂપ જ છે ઓકે પણ થોડુંક અલગ પેટર્ન એમાં છે શું છે જેના અક્ષો પરના અંતઃખંડ સમાન નથી પણ સરવાળો કેટલો કીધો છે 9 બિંદુ તો 2-2 આપ્યું છે એટલે પી બરાબર તો 2-2 થયું અને બે અંતઃખંડનો સરવાળો એટલે એ વત્તા બી બરાબર 9 આવું તમને કીધેલું છે તો આપણી જોડે રેખાનું સમીકરણ જ શોધવાનું છે તો એ પ્લસ બી બરાબર 9 એટલે હું કોઈ એકને કરતા બનાવી દઉં કે ભાઈ બીને બનાવું તો 9 માઇનસ એ થાય બી એટલે 9 માઇનસ એ ચલો મળી ગયું એ તો એ જ રહેવા દઈએ પણ બીને આપણે એના સ્વરૂપમાં ફેરવી દીધો તો અંતઃખંડનું આપણી જોડે સૂત્ર શું છે એક્સ બાય એ વાય બાય બી બરાબર 1 મૂકો કિંમત એ તો એ જ છે વાય બી શું છે તો 9 માઇનસ એ બરાબર 1 છે ચલો હવે એક્સ વાય એટલે 2-2 બિંદુ છે તો બેના છેદમાં એ બેના છેદમાં 9 માઇનસ એ બરાબર 1 બિંદુ પણ મૂકી દીધું લસા લઈ લો ચલો એ 9 માઇનસ એ લસા લઈએ તો અહીંયા ગુણાય 9 2 18 માઇનસ 2a બે વડે ગણો તો 2a બરાબર 1 2a કેન્સલ અહીંયા 18 આ સામે જાય અને ગુણાકાર બી કરો તો 9a માઇનસ a² 9a માઇનસ a² બધાને પકડીને આ બાજુ લાવો તો એ સ્ક્વેર પ્લસ 9a માઇનસ પ્લસ 18 બરાબર 0 આ સમીકરણ 18ના એવા ભાગ પાડો કે એની બાદ બાકી 9 થાય એટલે મીન્સ કે 9 સરવાળો થાય સોરી કારણ કે માઇનસ લાવવાનું છે એટલે બંને માઇનસ રાખશું 6 તરી 18 6 ને 3 9 પણ માઇનસ 9 લાવવા છે એટલે બંને માઇનસ રાખો તો a માઇનસ 6 a માઇનસ 3 બરાબર 0 એનો મતલબ એક a બરાબર 6 અને a બરાબર 3 બે a મળ્યા તો a ની કિંમત આમાં મૂકો તો 9 માઇનસ 6 એટલે b બરાબર 3 અને a બરાબર 3 છે એટલે b બરાબર 6 બે કેસ મળ્યા a બરાબર 3 b બરાબર 6 અને a બરાબર આપણી જોડે
6 હોય તો b બરાબર 3 2ab છે તો સમીકરણ પણ આપણી જોડે બે જ બનશે કેવી રીતે જેમ કે પહેલો કેસ a બરાબર 6 અને b બરાબર 3 તો શું છે સમીકરણ x by a y by b બરાબર 1 મૂકો a ની જગ્યાએ 6 b ની જગ્યાએ 3 બરાબર 1 6 લસા લઈ લો તો x plus 2y બરાબર 1 6 સામે જાય x plus 2y બરાબર 6 આ બાજુ લાવો તો x plus 2y minus 6 બરાબર 0 આ પહેલો કેસ પૂરો અને પહેલું સમીકરણ પણ પૂરો આગળની વાત કરીએ તો a બરાબર 3 છે અને b બરાબર કેટલા છે 6 મૂકી દો સીધી જ કિંમત x ના છેદમાં 3 y ના છેદમાં 6 બરાબર 1 6 લસા લઈ લો તો 2x plus y બરાબર 1 સામે જાય 6 2x plus y બરાબર 6 અને 2x plus y minus 6 બરાબર 0 તો બીજું સમીકરણ પણ મળી ગયું ઓકે તો ટોટલ બેટા 4 દાખલા જોયા પણ ચારેમાં જોયું કઈક ના કઈક વેરિએશન પણ સારું છે બે બે દાખલા પેટર્નમાં વેચાઈ ગયા છે કે નંબર 10 ની અંદર જોઈએ ત્યારે પણ આપણી જોડે 11 બંનેમાં સેમ પેટર્ન થાય શું આપેલું છે એક રેખા છે અને બીજી લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે બિંદુ આપેલું છે ઢાળ આપણે શોધી અને કામ પૂરું કર્યું 11 માં દાખલામાં બિંદુ પણ નથી આપ્યું એટલે રેખાના ઢાળ ઉપરથી લંબ રેખાનો ઢાળ તો મળી જાય પણ આપણે બિંદુ શોધવા માટે ગુણોત્તર આપેલો છે એટલે ગુણોત્તરનું સૂત્ર લખીને પહેલા યામ પણ શોધવા મળ્યા લંબ રેખાનો વ્યસ્ત કરીને ઢાળ તો મળી ગયો અને પછી રેખાનું સમીકરણ મળ્યું 12માં દાખલામાં અંતઃખંડ વાળું સૂત્ર એમાં સમાન અંતઃખંડ એટલે બંને સમાન અંતઃખંડ લખી નાખ્યા a બરાબર b ઓકે એટલે પહેલા અંતઃખંડ મળ્યા અને પછી સમીકરણ 13માં દાખલામાં બંને અંતઃખંડનો સરવાળો 9 છે એટલે સરવાળા બાદબાકી કરીને b ને કરતા બનાવ્યો a ને એ જ રહેવા દીધો અને b ને a ના સ્વરૂપમાં ફેરવ્યો ફરી સાદુરૂપ આપી અને બંને ab મળ્યા એટલે અંતઃખંડ મળ્યા પણ બંને કેવા છે આપણી જોડે તો બે એ અને બી ના ઓપ્શન મળે એનો મતલબ સમીકરણ પણ કેટલા મળશે બે મળશે ઓકે એટલે જોયું દરેકે દરેક દાખલામાં વેરિએશન આવતું જશે એક્ઝામ્પલ નંબર 14 થી નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું આજે 13 સુધી કમ્પ્લીટ કરો પણ ધ્યાન રાખવાનું છે હવેના દરેક દાખલામાં એક્ઝામ્પલ નંબર 9 થી લઈ અને 20 સુધીના દાખલા આપણે છે બધે બધા વ્યવસ્થિત જોવાના છે એટલે કોઈ મિસ્ટેક ના થાય અને પૂછાવાના ચાન્સીસ પણ વધારે છે ઓકે થેન્ક યુ